नमस्ते विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे पाठ बे रेसनो घोड़ो लेखिका वर्षाडा लजाने जेनो प्रकार हतो नवलिका। बराबर ने? तमने एम थशे मैडम एक ने एक वस्तु केटली वार बोले पण बोलवी जरूरी छे के मने एम थाय के हूँ क्यांय भूलू नहीं तो तमे मारू करशो ने अनुकरण, तमे नहीं भूलो ने फायदो कोने? तमने परीक्षा में लेवा छे ने जोड़कामां मार्क माटे। बराबर, तो आपणे तेना शुं जोई गया हता? प्रस्तावना, शब्दार्थ अने विरोधी शब्दों जोया था ने। हवे अत्यारे आपणे आ पाठनुं छेल्ले शुं जोईशुं? रूढ़ी प्रयोग, जे आपणे विभाग सी व्याकरण विभाग बोर्डनी एक्जाम में 20 मार्कमांथी 1 मार्कमां रूढ़ी प्रयोग पूछाय छे। केटला बधा आपणा पाठ छे एमांथी एक रूढ़ी प्रयोग आवे बोलो, पण आपणे तैयारी तो करवी पड़े, कारण के एक एक आपणे कहे ने कीड़ीने कण ने हाथीने मण। કીડી ને કણ એટલે કીડી આપણે એમ કહીએ ને, તમે જો તમારા મમ્મી છે કાં તો ક્યારેક તમે નાના હશો તો તમે પણ ગયા હશો જ્યાં કીડીઓ હોય ને એને ઓલું કીડિયારું પૂરવા જાવ, કીડીઓમાં કેવી શક્તિ છે, કેવી ધૂળ ખોદે છે જોઈ છે ને તમે, અને તમે આમ લોટ નાખો છો ને એની પર મમ્મી એમ કરી દેશે કે ઘઉંનો લોટ હોય એમાં થોડા ખાંડના દાણા વેરી દેશે અને એમ કે જા બેટા કીડિયારું પૂરી આવીને, તમે પૂરી આવો છો વાત બધે પૂરે પાછા રિટર્ન થાવ ત્યાં જોતા આવો છો કે કીડીઓ બધી છે એક એક કણ લઈને જાતી હશે, લોટનો એક કણ ખાંડનો તો આમ એક દાણો તમે પણ પકડી શકો પણ ઘઉંનો લોટ હોય એને તમે આમ એક કણ ઉપાડી શકો? કે ટ્રાય કરી છે? નહીં, કરાય પણ નહીં, કારણ કે એવી વસ્તુ આપણાથી શક્ય છે નહીં। તો કહેવાનો મતલબ કે કીડીને નાનો એવો કણ હોય તેને પેટ ભરાઈ જાય, તો હાથીના માટે તો મણ જોઈએ, મણ એટલે આપણે 20 કિલો કહીએ છીએ ને, એક મણ એટલે બરાબર ને, તો એ જ વસ્તુ અહીંયા કે આપણે થોડું 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 ભણીએ છીએ પણ ઘણું બધું ભણીએ છીએ એના જેવું, કે અત્યારે આ વસ્તુ તમે જે ભણો છો એ તમને ભવિષ્યમાં પણ કામમાં આવશે। અત્યારે તમને ખબર ના હોય પણ હજી આગળનો સમય, મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું ને કે કોઈ પણ અત્યારે જગ્યાએ સરકારી નોકરી મેળવવી હોય તો આપણે શું કરવું પડે છે? સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી પડે છે, જેમાં જીકે પણ આવે, ગુજરાતી ભાષા આવે, હિન્દી આવે, સંસ્કૃત આવે, અંગ્રેજી આવે, બધું માર્કિંગ વેચાયેલું છે। તો એ ગુજરાતી માટે કોઈ ટેક્સ્ટબુક નથી, તમે જે 10 ધોરણ સુધી કે 12 ધોરણ સુધી જે ગુજરાતી ભાષા ભણો છો ને, વધારે 10 ધોરણ સુધીનું, તેમાં તમે જે પણ કોઈ વ્યાકરણ શીખ્યા, જેટલા પણ ટોપિક શીખ્યા, એ જ બધું ત્યાં આવે છે વ્યાકરણલક્ષી, કે જેમાં રૂઢિ પ્રયોગ જોઈ લો, શબ્દ સમૂહ જો, કહેવત જો કે સંધિ જો, આ બધું જ એમાં આવે છે। એટલે ક્યારેય એવું નહીં વિચારો કે અત્યારે અમે ભણીએ છીએ ત્યાં 10માં પૂરતું છે, પણ જે વિદ્યાર્થીને એમાં હોય કે નહીં ભાઈ મારે આગળ ભણી ગણીને સારી એવી કોઈ સરકારી નોકરી કરવી છે અને નોકરી કરવા માટે પણ પરીક્ષા પાસ કરવી જ પડે, પણ એ પરીક્ષાને જો ફાળારૂપે ઓછી મહેનત કરવી હોય તો અત્યારે જ આપણે જેટલા પણ વ્યાકરણના ટોપિક ભણીએ છીએ કે કોઈ પાઠ કાવ્ય કાંઈ પણ ભણીએ છીએ તે બધું જ ધ્યાનમાં રાખવું જરૂરી છે, કારણ કે ઘણીવાર પંક્તિઓ પણ પૂછે ને પાઠ પૂછે એના લગતો વાક્ય પૂછાઈ જાય, તો ક્યારે તમને આવડતું હશે? જો અત્યારે ધ્યાન આપવું હોય સરસ રીતે, હું એમ નથી કહેતી કે તમને મેં એક આમ એ ટુ ઝેડ બધું યાદ રહેવું જોઈએ, પણ થોડું ઘણું યાદ રાખો ને તો છેલ્લે જ્યારે વાંચો ત્યારે તમને ઘણું બધું ઉપયોગી થશે। કેમ? તો કે તમે વાંચેલું હતું માટે, યાદ રાખ્યું હતું માટે, એટલે કે જેવું વાંચો ને તરત તમને તાજું થશે, ના ના આ તો મને આવડે છે, બરાબર ને? ચલો હવે આપણે જોઈશું રૂઢિ પ્રયોગ। તમે જે વિરોધી શબ્દો પૂરા કર્યા ત્યાં એક લીટી છોડીને વચ્ચોવચ લખો રૂઢિ પ્રયોગ, રૂઢિ પ્રયોગ। લખો એમાં પેલો રૂઢિ પ્રયોગ, નિશાન ઊંચું રાખવું, નિશાન ઊંચું રાખવું, જેનો અર્થ છે લક્ષ્ય ચડિયાતું રાખવું। હવે જ્યારે આપણે રૂઢિ પ્રયોગ લખીએ છીએ ત્યારે હું તમને કહું કે આગળ તમે જ્યારે ભણી ચૂક્યા ને ત્યારે તમને એમ કહેતા કે રૂઢિ પ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો, બરાબર ને? તો તમે અર્થ લખતા હતા ને એને લગતું વાક્ય બનાવતા હતા 10મા ધોરણમાં, શું છે તો માત્ર ખાલી તમને અર્થ પૂછે છે, તો તમે પછી ડાયા થઈને એનું વાક્ય પણ લખો તો યોગ્ય લાગે ના લાગે? આપણે કહીએ કે આપણે લગ્ન પ્રસંગ ને મરણ પ્રસંગ બેમાં કેટલો ફેર છે, કે લગ્ન પ્રસંગમાં આપણે કેવા મસ્ત બની ઠણીને તૈયાર થઈને જાય છે, પણ કોઈનું મૃત્યુ થયું હોય ને બેસણામાં જઈએ કાં તો એવા સમયમાં જઈએ છીએ તો આપણે તૈયાર થઈને જઈએ છીએ નહીં, કાં તો વ્હાઇટ કપડાં કાં તો કોઈ એવા બીજા કલરના સાદા વસ્ત્ર પહેરીને જઈએ છીએ ને, તો બસ, તો અહીંયા પણ આપણે કહીએ ને
જેટલું માગ્યું છે એટલું જ લખવાનું છે. પછી ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરે, દસમાનો વિદ્યાર્થી જો એ ભૂલ કરે તો યોગ્ય કહેવાશે નહીં કે તમને અર્થ નથી આવડતો. ઘણા વિદ્યાર્થીઓ કરે છે, ખાલી કહેવા ખાતર હું નથી કહેતી પણ અમારો તો અનુભવ બોલે ને કે અમે જોઈએ છીએ કે કેવા કેવા વિદ્યાર્થીઓ જાય છે કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે અર્થ ન આવડે ને શું કરશે. ધારો કે આ પૂછ્યું, નિશાન ઊંચું રાખો, તે લખશે નિશાન ઊંચું રાખો, પછી એરો એ મારશે સામે, અર્થ લખશે નહીં પણ નીચે શું બનાવી લખશે વાક્ય, કારણ કે વાક્ય બનાવવું હોશિયાર હોય, કારણ કે આગળ વાક્ય બનાવ્યું હોય તો તમને વાક્ય પૂછ્યું જ નથી તો તમને એનું કાંઈ માર્ક મળશે તો કે નહીં, ખોટું જ પડે અને ઉપરથી આપણી છાપે ખરાબ થાય ને એમ કે એટલે આને અર્થ નથી આવડતો શું આ લખ્યું, એને ઉપર સૂચના નથી વાંચી. એટલે મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરવી નહીં. આપણને જેટલું જ્યારે પણ જે પણ જગ્યાએ કે જે પણ કોઈ વિષયમાં માગે છે એ જ વસ્તુ આપણે કરવી જોઈએ. બીજો રૂઢિ પ્રયોગ લખ્યો, માથે બેસવું, માથે બેસવું એટલે કે સામે ચાલીને કામનો આગ્રહ કરવો, આગળ લક્ષ્યાંક પર પહોંચવું, લક્ષ્યાંક પર પહોંચવું તેનો અર્થ લખો વિદ્યાર્થી મિત્રો, અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું, આગળ ભેજામાં ભૂસું ભરાવું તેનો અર્થ થશે મગજમાં ખોટો વહેમ ભરાવો, મગજમાં ખોટો વહેમ ભરાવો, આગળ વટ પડી જવો એટલે શું થશે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા, આગળ હલ્લો કરવો એટલે કે હુમલો કરવો, ઉંબરે ઉભવું, એક તરફ થઈ જવું, ટાંકા અથવા તો એમ લખી શકીએ ટાંકણા ટોચણા કરવા, ટાંકણા ટોચણા કરવા તો શું થશે સતત ટોક ટોક કરવું, ટાંકણ ટોચણા કરવા. આપણે હારું વચ્ચે ટક ટક કર્યા કરે છે એ આ શબ્દ કે સતત ટોક ટોક કરીએ છીએ તે, આગળ ખોટું લાગવું, ખોટું લાગવું તો માઠું લાગવું. આગળ હવે જો જે પાઠ છે આપણો ને એના અર્થમાં કંઈક રેસના ઘોડાની જેમ, રેસના ઘોડાની જેમ દોડાવવો
તો લખો એમાં ઘોડદોડ રેસ થાય તેમ બાળકને ભણતરની સ્પર્ધામાં વ્યસ્ત રાખવું. મેં તમને કીધું હતું ને અહીંયા કોઈ રેસના ઘોડાની વાત નથી કે ઘોડાને દે આમ રેસ લગાડવાની છે ને એવી કોઈ વાત, પણ એ બાળકની મુખ્ય વાત છે કે જેવી રીતે ઘોડાને વ્યસ્ત રાખવા હોય તો અહીંયા બાળકને પણ જાણે રેસમાં ભાગ લેવાનો સ્પર્ધામાં, એવી રીતે એને સ્પર્ધામાં વ્યસ્ત રાખવાનો. કઈ સ્પર્ધા? તો કે ભણતરની, શિક્ષણમાંથી કે પાછળ રહેવો જોઈએ નહીં. આગળ મોમાં ઘી શાકર, મોમાં ઘી સાકર, સુખદ આભારની, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. ભારે હૃદયે, એટલે કે દુખી હૃદયે, આંખ ભીની થવી, આગળનો રૂઢિ પ્રયોગ છે આંખ ભીની થવી, એટલે કે થશે લાગણી સભર થવું. આગળ કરી છૂટવા તૈયાર થવું, તેનો અર્થ થશે મદદ કરવા તૈયાર રહેવું. આગળ ધુઆ પુઆ થવું, ધુઆ પુઆ થવું, તો એનો અર્થ થશે મનમાં ગુસ્સે થવું અથવા તો અકળાવવું. બરાબર, આ રૂઢિપ્રયોગ આપણા ફરીથી એકવાર જોઈ લઈએ. નિશાન ઊંચું રાખવું, તો લક્ષ્ય ચડિયાતું રાખવું. માથે બેસવું, તો સામે ચાલીને કામનો આગ્રહ કરવો. લક્ષ્યાંક પર પહોંચવું, તો અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું. ભેજામાં ભૂસું ભરાવું, તો મગજમાં ખોટો વહેમ ભરાવો. વટ પડી જવો, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા. હલ્લો કરવો, તો હુમલો કરવો. ઉંબરે ઉભવું, એક તરફ થઈ જવું. ટાંકણા ટોચણા કરવા, સતત ટોકટોક કરવું. ખોટું લાગવું, માઠું લાગવું. આગળ
રેસના ઘોડાની જેમ દોડાવો, તો અર્થ છે ઘોડ દોડ રેસ થાય તેમ બાળકને ભણતરની સ્પર્ધામાં વ્યસ્ત રાખવો. આગળનો, મોમાં ઘી સાકર સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, ભારે હૃદયે તો દુખી હૃદયે આંખ ભીની થવી લાગણી સભર થવું, કરી છૂટવા તૈયાર થવું મદદ કરવા તૈયાર રહેવું, ધુઆં પુઆ થવું તો મનમાં ગુસ્સે થવું અથવા તો અકળાવું. આગળના રૂઢિ પ્રયોગ જોઈએ હવે આપણે. લખો આગળનો રૂઢિ પ્રયોગ. ધ્યાન હટી જવું, તો નજર હટી જવી. આપણે એમ કે ધ્યાન બેધ્યાન થઈ ગયું તેવી રીતે. ડોકિયું કરવું, ડોકિયું કરવું. ઉપરથી જોઈ લેવું. આગળ, વિષાદ ડોકાવો, એનો અર્થ છે ગભરામણ દેખાવી, કે આપણા મોઢા પરના હાવભાવ, કોઈ એવો સામે કોઈ એવો બનાવ બને છે તો એનો ભાવ આપણા મોઢા પર સતત દેખાયા કરે છે, ભાવ એક નજરે ચડે છે તેવું. આગળ, સપનું પૂરું કરી ન કરી શકવું, ન કરી શકવું. અર્થ લખો, ઈચ્છા પૂરી કરી ન શકવી. આગળ, અંધકાર ઉતરવો, રાતની શરૂઆત થવી. આગળ, ખોટ પડવા ન દેવી, એનો અર્થ થશે ઓછપ ન આવવા દેવી, માથું ધૂણાવવું. તો શું થશે એનો અર્થ? સંમતિ આપવી. બરાબર છે. બીજી વાર આપણા રૂઢિ પ્રયોગ આપણે ચેક કરી લઈએ, જોઈ લઈએ. ધ્યાન હટી જવું તો નજર હટી જવી, ડોકિયું કરવું ઉપર ઉપરથી જોઈ લેવું, વિષાદ ડોકાવો
गभरामण देखावी, सपनू पूरू करी न शकवू, इच्छा पूरी करी न शकवी, अंधकार उतरवो, रातनी शुरुआत थवी, खोट पड़वा न देवी, ओछो न आववा देवी, माथु धुणाववु, सम्मति आपवी। जुओ विद्यार्थी मित्रों, अहीं अत्यारे पाठ बेना आपणा जे रूढ़ी प्रयोग हता ते पूरा थया। हवे पाठ विषे आपणे थोड़ी घणी माहिती लईए तो पाठनी अंदर मुख्यत्वे जे थोड़ा घणा पात्रो छे एना विषे वात करूँ तो पाठनी अंदर मुख्यत्व केन्द्र स्थाने छे कोण? तो के छे विनू काका। तेमना पत्नीनुं नाम छे मंजू काकी। अहीं हुं मंजू बेन नथी कहती, कारण के मंजू काकी तमारे वारंवार लखवानुं थशे। क्यारे? જ્યારે જવાબ લખશો ને પ્રશ્નનો, ત્યારે। મંજુબેન શબ્દ આવે પણ ક્યારે આવે? જો કે હોય એને બીજા બોલાવે ત્યારે। બાકી અહીંયા કયો અર્થ શબ્દ વપરાણો છે? મંજુ કાકી, બરાબર। મુખ્ય કેન્દ્ર સ્થાને વિનુ કાકી કેવું કંઈક પાત્ર ભજવી રહ્યા છે, પોતાનું તો સારું કરે પણ બીજાનું પણ કરે, પણ એટલો બધા બીજાનામાં ઇન્વોલ્વ થાય છે, અંદર ઉતરી જાય છે તો સામેના વ્યક્તિને પણ પછી તે ગમતા નથી। એટલે કે અહીંયા આપણને એક વસ્તુ શીખવા મળે કે તમે કોકનું સારું કરો છો, સરસ, વેરી ગુડ કરો, એની ના નથી, પણ એની અંદર એટલા પણ અંદર વધારે ઊંડા ન ઉતરો કે એ વ્યક્તિ આપણાથી દૂર થતી જાય। એ વ્યક્તિ એટલે દૂર નથી થતી કે તમે વધારે પડતા એનામાં ઇન્વોલ્વ થઈ ગયા, અંદર ઉતરી ગયા, એ વ્યક્તિ પણ તમારું સારું ઈચ્છે જ છે અને મદદરૂપ પણ થશે, પણ સમય આવશે ત્યારે એ વસ્તુ પણ આપણને આ પાઠમાં જોવા મળે છે। વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર છે સૌરભ, બરાબર। બીજી બાજુ બીજા એક કુટુંબની વાત કરીએ તો છે સંજયભાઈ, નીના બહેન અને તેનો પુત્ર અંકિત। આ બે કુટુંબની વાત કરવામાં આવી છે। ટૂંકમાં એટલું કહી શકું કે વિનુ કાકા એક એવી વ્યક્તિ છે જે એવું ઈચ્છે છે કે બાળકને હંમેશા રેસના ઘોડાની જેમ દોડાવો। અહીંયા તમે લખો ને, રેસના ઘોડાની જેમ દોડાવવો, એટલે કે જેવી રીતે ઘોડદોડની રેસ થાય, ઘોડદોડ ખબર ને, ઘોડાઓની પણ રેસ થાય તેવી રીતે, તેના માટે રોજ એને શું કરવી પડે? પ્રેક્ટિસ કરાવવી પડે। આપણે ગુજરાતીમાં કહેવત પ્રમાણે કહીએ કે દશેરાના દિવસે ઘોડો ન દોડે, જે દિવસે દોડાવે તે દિવસે ન દોડે એને જેવું થાય, પણ એના માટે રોજની મહેનતની જરૂર છે। પણ અહીંયા એક એવું વસ્તુ આપણે કે વારંવાર એની જ અંદર બાળકને જો એમાં ખાલી શિક્ષણ કેન્દ્રિત જ્ઞાન આપવામાં આવે તો બાળક આપોઆપ શું થઈ જાય છે, કંટાળે છે, શારીરિક અને માનસિક પણ, બરાબર છે ને। બાળક પછી ક્યારેક એમનો સુનમૂન બેઠો હોય તો એ બાળક રોજ હસતો બોલતો રમતો કૂદતો બાળક જે છે, બરાબર, તે બાળક જ્યારે કોઈ કારણે કોઈ દિવસ નાખુશ થઈને બેઠો હોય તો સૌથી પહેલાં એને પારખશે કોણ? એના માતા પિતા। કેમ? તો કે એની સામે હંમેશા હસતો કૂદતો રમતો બાળક છે, તરત એ જાણી જાય છે કે મારું બાળક આજે શા માટે આવી રીતે વર્તન કરી રહ્યું છે, બરાબર ને। તો અહીંયા પણ એવી જ એક શક્તિ એક નીના બહેન કરીને માતા છે ધરાવે છે, વિનુ કાકાના પત્ની જે છે ને મંજુ કાકી, એ પણ એક કહીએ ને એક એવી સ્ત્રી છે કે જે બાળકના મનને સમજે છે, જાણે છે, તે પોતાના પતિને પ્રયાસ પણ કરે છે, પણ એમના પતિ એટલે કોણ? વિનુ કાકા, એ કોઈ બાબતે તૈયાર થતા નથી। આ બધું આપણે જોઈશું પણ નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે અત્યારે તમારે શું કરવાનું છે તો કે આ લેક્ચરની અંદર જે આપણે શબ્દાર્થ, વિરોધી શબ્દ અને રૂઢિ પ્રયોગ લખ્યા છે, તો આજનું હોમવર્ક એટલું થાય છે કે તમારે આ પાઠના જે વિરોધી શબ્દ અને રૂઢિ પ્રયોગ છે, શબ્દાર્થના ચોપડામાં તો તમે સરસ લખેલું જ છે એની ના નથી, પણ જે તમારો બીજો ચોપડો હોમવર્કનો છે ને એ ચોપડાની અંદર વિરોધી શબ્દ અને આ રૂઢિ પ્રયોગ તમારે એક વખત લખવાના છે, અને મહેરબાની કરીને લખવું, ભલે અત્યારે ચેક થતું નથી, ચાલશે ફાવશે આ બધું તમે વિચારો, પણ ખરેખર ભણવાવાળા વિદ્યાર્થી હશે તે અભ્યાસ કરશે, લગભગ બધા વિદ્યાર્થીઓ કરશો જ એટલો મને વિશ્વાસ છે, બરાબર। એટલે કે આજના હોમવર્કમાં છે પાઠ બેના વિરોધી શબ્દો અને રૂઢિપ્રયોગ, ત્યાં સુધી થેન્ક યુ।